नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय वाणिज्य व्यवस्था अने संचालन चैप्टर नंबर 11 ग्राहक सुरक्षा। अगाउ आपणे बे लेक्चर में बात करी एम ग्राहक सुरक्षा कुल 8 गुणनु बोर्डनी परीक्षा में पूछातु एक महत्वनु चैप्टर छे। अने ए 8 गुणनी अंदर एक विकल्प आवे छे, एक टूंकमां उत्तर होय छे जे 2 गुणनो तमने पूछाय छे, अने एक 5 गुणनो सविस्तार प्रश्न पूछातो होय छे। अगाउना लेक्चर में आपणे ग्राहक सुरक्षाना अर्थ विषे बात करी थी, त्यार पछी ग्राहकोना अधिकारों विषे बात करी हती, ग्राहकोनुं शोषण केटली रीते थाय छे एना विषे बात करी हती। आजे मित्रों आपणे ग्राहकोनी फरियादोनो निकाल करती तकरार निवारण संस्थाओ विषे बात करवाना छीए। अगाउ आपणे वात करी एम के हरीफाईना आ जमानानी अंदर वधु नफो मेळवानी लालचमां वेपारी लोको विविध तरकीबो द्वारा विविध वेपारी नीतिओ के जे ग्राहको माटे सारी नथी होती जेने लोभावे छे परंतु ए शोषणयुक्त होय छे, आवी नीतिओ द्वारा ग्राहकोनुं शोषण करे छे। अने ज्यारे ग्राहक छेतराई जाय छे त्यारे एने शू करूँ एनी एनामां समझ नथी होती। तो मित्रों ग्राहकों ज्यारे छेतराय छे त्यारे एनी जे फरियादो होय छे एनो निकाल करवा माटे त्रिस्तरीय तकरार निवारण संस्थाओनी रचना करवामां आवी छे, जेना विषे आजे आपणे वात करवाना छीए। मित्रों आ प्रश्न 5 गुणनी अंदर बोर्डनी परीक्षामां पूछातो होय छे। तो मित्रों आना जे महत्वना डेटा छे એની આપણે વાત કરશું અને ત્યારબાદ પ્રશ્નને સમજશું। તો પ્રશ્ન કંઈક એમ પૂછાય કે ગ્રાહકોના અથવા ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરતી ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓ વિશે સમજાવો। એના વિશે વાત કરીએ તો ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓની રચના કરવામાં આવી છે। હા મિત્રો, ગ્રાહકોની ફરિયાદોના નિકાલ કરવા માટે એક ગ્રાહક સુરક્ષા કાયદો છે જે 1986ની અંદર સ્થપાઈ ગયો હતો। આ ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ જ આ ત્રિસ્તરીય તંત્રની રચના કરેલી છે કે જે ગ્રાહકોની ફરિયાદો સાંભળે છે અને એનો ઉચિત ન્યાય કરે છે, જેથી કરીને કોઈ પણ ગ્રાહક છે એ છેતરાય નહીં અને વેપારી લોકોને પણ જરૂરી પાઠ મળે છે। આગળ વાત કરીએ આ ત્રિસ્તરની અંદર કયા કયા સ્તરો જોવા મળે છે। તો મિત્રો ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે જે આ 3 સ્તરો બનાવેલા છે એમાંનું સૌથી પહેલું સ્તર છે જિલ્લા કક્ષાનું ફોરમ, ત્યાર પછી બીજા નંબરનું સ્તર છે રાજ્ય કક્ષાનું આયોગ, અને છેલ્લે રાષ્ટ્રીય કક્ષાનું આયોગ। આ 3 નંબરનું સ્તર છે કે જ્યાં ગ્રાહકોની ફરિયાદો સાંભળવામાં આવે છે અને યોગ્ય એનો નિકાલ કરવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે વાત કરશું જિલ્લા કક્ષાના ફોરમ વિશે, એની જરૂરિયાત શું છે, કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, આ ફોરમની સ્થાપના કોના દ્વારા થાય છે, એમાં મુખ્ય વ્યક્તિ હોય છે એ ક્યાંથી આવે છે, વગેરે બાબતો વિશે વાત કરશું। કેટલા રૂપિયાનો દાવો હોય તો જિલ્લા કક્ષાના ફોરમમાં ફરિયાદ કરી શકાય છે, રાજ્ય કક્ષાના ફોરમમાં ફરિયાદ કરી શકાય છે, રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં ફરિયાદ કરી શકાય છે, અને જો કોઈ આયોગ કે ફોરમના ફેસલાથી કોઈ પક્ષકાર અસંતુષ્ટ હોય તો કેટલા દિવસની અંદર એ આગળ પોતાની ફરિયાદનો પુનઃવિચારણા માટે મૂકી શકે છે। આજે આપણે વાત કરશું આ 3 સ્તર વિશે, એમાં સૌથી પહેલું છે જિલ્લા કક્ષાનું ફોરમ। મિત્રો આ જે સંસ્થાઓ છે એનો મુખ્ય હેતુ છે ગ્રાહકોની ફરિયાદોનો ઓછા ખર્ચે ઝડપી નિકાલ કરવો। આ જે 3 સંસ્થાઓ છે એ ઓછામાં ઓછા ખર્ચ દ્વારા ગ્રાહકોની ફરિયાદો સાંભળે છે અને એનો ઝડપથી નિકાલ કરી દે છે। સૌથી પહેલાં જિલ્લા કક્ષાના ફોરમ વિશે વાત કરીએ, ગ્રાહકોની ફરિયાદો સાંભળવા માટેનું આ એક પ્રાથમિક સ્તર છે। સૌથી પહેલાં ગ્રાહક આ સ્તરમાં ફરિયાદ કરે છે એટલા માટે એને પ્રાથમિક સ્તર કીધું છે। આગળ
दरेक जिल्लानी अंदर आवुं स्तर राज्य सरकार द्वारा स्थापाय छे। जिल्ला कक्षाना फोरमनी स्थापना राज्य सरकार द्वारा दरेक जिल्लानी अंदर करवामां आवे छे। आगळ जिल्ला कक्षाना फोरमनी अंदर कुल त्रण व्यक्तिओ कार्य करे छे, जेने निमणूक राज्य सरकार ज करे छे। आ त्रण सभ्यो पैकी एक स्त्री सभ्य होय छे, फरजियातपणे त्रण सभ्यमां एक स्त्री सभ्य होवी जरूरी छे ओछामां ओछी। आगळ आ त्रण सभ્યોમાં એક પ્રમુખ હોય છે અને બે અન્ય હોય છે। એક પ્રમુખ પ્લસ બે અન્ય સભ્ય એમ કુલ ત્રણ સભ્યો આ જિલ્લા કક્ષાના ફોરમની અંદર કાર્ય કરતા હોય છે, જે ગ્રાહકોની ફરિયાદો સાંભળે છે અને એનો નિકાલ કરે છે, જેની રાજ્ય સરકાર દ્વારા સ્થાપના થાય છે। હવે મિત્રો, જિલ્લા કક્ષાના ફોરમમાં જે મુખ્ય વ્યક્તિ હોય છે, જે એનો પ્રમુખ કહેવાય છે, આ પ્રમુખ ન્યાયાલયનો જાણકાર હોવો જોઈએ, તો જ ન્યાય કરી શકે ને। જો ન્યાય કરતા આવડતું ના હોય તો શું કરે? અહીંયા ગ્રાહકોની ફરિયાદો સાંભળવાની હોય છે, વિવિધ પક્ષકારો છે એ પોતાની દલીલો અહીંયા રજૂ કરે છે અને એ દલીલોમાંથી યોગ્ય નિર્ણય આવા આયોગ અથવા ફોરમ લેતા હોય છે। તો જે મુખ્ય વ્યક્તિ પ્રમુખ હોય છે એ ન્યાયાલયમાંથી આવતો હોય છે। આગળ કેટલા રૂપિયાના વળતરનો દાવો હોય તો ગ્રાહક છે એ જિલ્લા કક્ષાના ફોરમમાં ફરિયાદ કરી શકે છે। તો મિત્રો, 20 લાખ સુધીનું વળતર જો ગ્રાહક મેળવવા ઈચ્છતો હોય, જ્યારે ગ્રાહકનું શોષણ થાય છે ત્યાર પછી એનો 20 લાખ રૂપિયા સુધીનો દાવો એ ફરિયાદ પેટે એણે નોંધાવો હોય તો મિત્રો એ જિલ્લા કક્ષાના ફોરમમાં ફરિયાદ કરી શકે છે। હવે મિત્રો, કેવી રીતના કામ થાય છે એના વિશે આપણે વાત કરીએ। તો એ કોઈપણ વેપારમાં તો આપણે જાણીએ છીએ કે બે પક્ષકાર હોય છે, એક ખરીદનાર હોય છે અને એક વેચનાર હોય છે, એટલે કે એક ગ્રાહક અને એક વેપારી હોય છે। વેપારી જ્યારે ગ્રાહકોને કોઈ વસ્તુ આપે છે અને એ વસ્તુ ગ્રાહક ખરીદે અને એ ઉતરતી કક્ષાની નીકળે અથવા તો ગ્રાહકને સંતોષ ન આપી શકે એવી વસ્તુ નીકળે, તો આપણે જાણીએ છીએ કે ગ્રાહક છેતરાણો એવું આપણે કહી શકાય છે। હવે જો ગ્રાહક છે આની સામે કોઈ પગલું ભરવા માંગે છે, જો ગ્રાહક છેતરાય છે અને એનું વળતર 20 લાખ સુધીનું હોય તો મિત્રો એ જિલ્લા કક્ષાના ફોરમમાં ફરિયાદ કરે છે। હવે જેવો ગ્રાહક ફરિયાદ કરે છે એવો જ એ જિલ્લા કક્ષાનું ફોરમ છે એ વેપારીને એની જાણ કરે છે કે ભાઈ આ તારીખે તમે હાજર થઈ જાજો, અને જિલ્લા કક્ષાના ફોરમની અંદર બંને પક્ષકારોને કોઈ એક ચોક્કસ દિવસે ભેગા કરાય છે અને એકબીજાની ફરિયાદો સાંભળવામાં આવે છે, દલીલો શું કરે છે એ સાંભળવામાં આવે છે। ત્યારબાદ જે વસ્તુ હોય છે એનું વ્યવસ્થિત પ્રયોગશાળામાં પરીક્ષણ કરાય છે અને પરીક્ષણના આધારે કયો પક્ષકાર સાચો છે કયો પક્ષકાર ખોટો છે એનો નિર્ણય લેવાય છે, અને આમ આ આયોગ આ ફોરમ છે એ પોતાનો છેલ્લો ફેસલો સંભળાવે છે। હવે મિત્રો, જો આ ફોરમે પોતાનો ન્યાય કરી આપ્યો ત્યારબાદ કોઈ પક્ષકારને આ ન્યાયથી અસંતુષ્ટ હોય, એટલે કે અદાલતના હુકુમથી જે કોઈ વ્યક્તિ અસંતુષ્ટ હોય તો તે 30 દિવસની અંદર આગળ પોતાની ફરિયાદ છે એ પુનઃવિચારણા માટે લઈ જઈ શકે છે। એટલે કે અહીંયા જો કોઈ પક્ષકારને ન્યાય નથી મળતો, એ ગ્રાહક હોય કે વેપારી હોય, તો તે આગળ જઈ શકે છે, પોતાની ફરિયાદો ફરી વખત રજૂ કરી શકે છે। કેટલા દિવસની અંદર એ મહત્વનું છે? હુકુમ મળ્યાના 30 દિવસની અંદર। આગળ આપણે વાત કરશું રાજ્ય કક્ષાના આયોગથી। સૌથી પહેલાં જિલ્લા કક્ષાનું ફોરમ હોય છે, ત્યારબાદ એની ઉપરનું રાજ્ય કક્ષાનું આયોગ હોય છે। જેમ જિલ્લા કક્ષાનું ફોરમ હોય છે એની જે માહિતી છે એવી જ માહિતી રાજ્ય કક્ષાના આયોગની છે। દેશના દરેક રાજ્યમાં રાજ્ય કક્ષાના આયોગની સ્થાપના કરવી પડે છે। હા મિત્રો, દરેક રાજ્યની અંદર આવું એક આયોગ આપણને જોવા મળે છે, જે ગ્રાહકોની ફરિયાદો સાંભળે છે અને એનો ઝડપી નિકાલ કરે છે। હવે મિત્રો, રાજ્ય કક્ષાના આયોગની સ્થાપના કોણ કરે છે આવું તમને વિકલ્પ તરીકે પણ પૂછાઈ શકે છે। તો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાના આયોગની સ્થાપના થાય છે। મિત્રો, જેમ જિલ્લા કક્ષાના ફોરમની અંદર કુલ 3 વ્યક્તિ હોય છે જેની નિમણૂક
राज्य सरकार करती हो रीते राज्य कक्षा आयोग नी अंदर पण कुल त्रण व्यक्ति तमने जोवा मळे छे। आ त्रण व्यक्ति में पण एक स्त्री सभ्य होवी फरजियात छे। अने आ त्रण व्यक्ति में एक प्रमुख होय छे अने बे अन्य व्यक्ति होय छे। तो एक वत्ता बे थई गया त्रण। ओके हवे मित्रों आगळ आपणे वात करीए कि ज्यां न्यायनुं काम थाय छे त्यांनो मुख्य व्यक्ति छे न्यायालयमांथी आवो जोईए। तो अहींया पण जे प्रमुख तरीके व्यक्ति होय छे ए न्यायालयमांथी आवे छे। तो खास याद राखजो मित्रों कया आयोग में कुल केटला व्यक्ति कार्यरत होय छे। खास तो आगळनी वात के ग्राहक ने केटली रकम सुधीनी फरियाद होय अथवा वळतर केटलुं मेळवा मांगतो होय तो ते राज्य कक्षाना आयोग में फरियाद करी शके छे। तो कि जयरे ग्राहक छेतराय छे अने एना वड़तर तरीके 20 लाख थी 1 करोड़ सुधी वच्चे नो दावो होय 20 लाख थी लईने 1 करोड़ सुधी नो जो ग्राहक दावो मांडे वड़तर नो तो ए राज्य कक्षाना आयोग में फरियाद डायरेक्ट करी शके छे। आगळ जेम जिल्ला कक्षाना आयोग में वस्तु छे एनु परीक्षण थाय छे प्रयोगशाळानी अंदर अने त्यारबाद ए परीक्षणना आधारे जे रिपोर्ट तैयार थाय छे एना आधारे जिल्ला कक्षानो आयोग फरियाद नो निकाल करे छे। एवी ज रीते राज्य कक्षानो आयोग पण बन्ने पक्षकारने बोलावामां बोलावशे त्यारबाद एमनी फरियादो सांभळशे दलीलो सांभळशे वस्तु के जे पण सेवा हशे जेनाथी ग्राहक छेतराणो हशे एनी पूरेपूरो रिपोर्ट तैयार करशे अने त्यारबाद पोतानो अंतिम निर्णय आ आयोग छे ए संभळावशे। कोईपण पक्षकारने जो आ आयोगना हुकुमथी असंतुष्ट होय घणी वक्त फरियादो जे पण करता होय छे एवुं तो होतुं नथी कि बधी फरियादो साची ज होय छे क्यारेक खोटी पण होय छे। एवी ज रीते अहींया पण राज्य कक्षानो आयोग छे ए जे ते फरियादो सांभळे छे अने एनो निकाल करे छे अने छेले पोतानो फैसलो अथवा हुकुम संभळावे छे। अने आ हुकुमथी जो कोई पक्षकार असंतुष्ट जणाय तो आवनारा 30 दिवसनी अंदर ए पोतानी आगळ आजे फरियाद छे एने लई जई शके छे। एटले के छेल्लू आयोग छे राष्ट्रीय कक्षानो आयोग। राज्य कक्षाना आयोगना हुकुमथी जो कोई पक्षकार असंतुष्ट जणाय तो ते राष्ट्रीय कक्षाना आयोगमां पण ए फरियाद पुनः विचारणा माटे मूकी शके छे। तो मित्रों आ त्रणेय स्तर एकबीजाथी कहेवाय ने के संकळायेला छे। सौथी पहेला जिल्ला कक्षानुं फोरम अहींयाथी आगळ वधी शकाय छे राज्य कक्षाना आयोग तरफ त्यांथी राष्ट्रीय कक्षाना आयोग तरफ। एटले के ज्यारे कोई पक्षकार असंतुष्ट जणाय तो ते आगळ वधीने पण पोतानो न्याय मांगी शके छे। हवे मित्रों वात करीए राष्ट्रीय कक्षाना आयोगनी। तो सौथी महत्वना डेटा आना छे के राष्ट्रीय कक्षाना आयोगनी स्थापना कोण करे छे। केन्द्र सरकार जिला कक्षानो आयोग राज्य कक्षानो आयोग आ बने आयोग की स्थापना राज्य सरकार करे छे ज्यारे राष्ट्रीय कक्षाना आयोग की स्थापना केन्द्र सरकार करे छे। आगळ आपणे वात करीए एम के राष्ट्रीय कक्षाना आयोग की अंदर कुल केटला सभ्य होय छे अथवा तो कुल केटला व्यक्तिओ कार्यरत होय छे। तो मित्रों केन्द्र सरकार द्वारा 5 व्यक्तिओनी निमणूक छे ए आयोग में थाय छे। आ 5 व्यक्तिओनी अंदर एक स्त्री फरजियात होवा मळे छे। आगळ आपणे वात करीए कि आ 5 व्यक्तिमां एक होय छे प्रमुख अने 4 व्यक्ति अन्य होय छे जे प्रमुखनी मदद करे छे। हवे मित्रों आ प्रमुख छे ए पण न्यायालयनो जाणकार होवो जोईए अने आ राष्ट्रीय कक्षानो आयोग छे एटला माटे अहींनो जे व्यक्ति छे ए सुप्रीम कोर्टमांथी प्रमुख तरीके आवे छे। ए निवृत्त न्यायमूर्ति होय तो पण चाले छे अने चालू હોદ્દાવાળો હોય તો પણ ચાલે છે। તો આ 5 વ્યક્તિમાં જે એક પ્રમુખ હોય છે એને પણ ન્યાયાલયનું જ્ઞાન હોવું જોઈએ। આગળ જ્યારે મિત્રો કોઈ પક્ષકાર અથવા તો ગ્રાહક ફરિયાદ કરે છે અને એ વળતર 1 કરોડથી વધુનું મેળવવા માંગતો હોય અથવા તો 1 કરોડથી વધુનો દાવો કરતો હોય ત્યારે એ ડાયરેક્ટ જ સીધે સીધું રાષ્ટ્રીય કક્ષાના આયોગ તરફ ફરિયાદ કરે છે। હવે મિત્રો અહીંયા પણ સેમ પ્રોસેસ સેમ પદ્ધતિ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરાય છે। છેલ્લે આ આયોગ પણ પોતાનો નિર્ણય અથવા તો હુકુમ સંભળાવે છે। જો કોઈ પક્ષકારને રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકુમ સામે પણ વાંધો હોય અથવા તો એના હુકુમથી સંતુષ્ટ ન હોય
એને સંતોષ ના મળે તો તે આગળ સુપ્રીમ કોર્ટમાં પોતાની ફરિયાદ પુનઃવિચારણા માટે મોકલી શકે છે। છેવટે કોઈપણ પક્ષકારની ફરિયાદ છે એ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે। તો મિત્રો આ ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓ દ્વારા ગ્રાહકોની ફરિયાદો સંભળાય છે, ત્યારબાદ એનો નિકાલ થાય છે। સૌથી પહેલાં જિલ્લા કક્ષાનું, ત્યારબાદ રાજ્ય કક્ષાનું અને છેલ્લે રાષ્ટ્રીય કક્ષાનું આયોગ। દરેક હુકુમ મળ્યાના 30 દિવસની અંદર જો કોઈ પક્ષકાર અસંતુષ્ટ હોય તો તે પોતાની ફરિયાદ પુનઃવિચારણા માટે આગળ મોકલી શકે છે। આ પણ એક મહત્વની વાત છે। તો મિત્રો આ જે માહિતી છે એને એક કે બે વખત તમે વાંચો તો આ પ્રશ્ન છે એને તમે આસાનીથી યાદ કરી શકો છો। આગળ મિત્રો ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ થાય ત્યારબાદ ગ્રાહકોને કેવી કેવી રાહતો મળે છે એ પ્રશ્ન પણ તમને પૂછાય છે। તો મિત્રો ગ્રાહકોને મળતી રાહતો એના વિશે આપણે વાત કરવાની છે। તો મિત્રો થોડીક રાહતો છે જે મેં બોર્ડમાં લખી છે અત્યારે, પછી આના વિશે વિસ્તારથી વાત કરશું। તો જ્યારે ગ્રાહકોને રાહતો જે મળવી જોઈએ એ કેવી કેવી મળી શકે છે, તો સૌથી પહેલાં વસ્તુ કે સેવામાં રહેલી ખામી દૂર કરી આપવી। જ્યારે ગ્રાહક છેતરાય છે, કોઈ વસ્તુ એ ખરીદીને આવે છે ત્યારે વસ્તુ બગડેલી નીકળે છે, અને જો એ વેપારીને વાત કરે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, તો મિત્રો એ વસ્તુ એના સ્થાને કોઈ નવી વસ્તુ ગ્રાહકોને મળી શકે છે। એટલે કે ખામીવાળી વસ્તુ હોય છે એની ખામી છે એ દૂર કરી આપવાનો પણ હુકમ થઈ શકે છે। આગળ આપણે વાત કરીએ કે વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત માંગી શકે। ગ્રાહક છે એને કોઈ વસ્તુથી સંતોષ ના મળેલો હોય અથવા તો એ છેતરાઈ ગયો હોય તો એ વસ્તુના જેટલા પણ પૈસા અથવા તો નાણું ચૂકવ્યું હશે એ નાણું પણ એ પાછું માંગી શકે છે। આ પણ એને એક રાહત મળે છે। આગળ ખામીયુક્ત વસ્તુને સ્થાને ખામી રહિત વસ્તુ મેળવવી। ગ્રાહક છે બગડેલી વસ્તુ અથવા તો ખરાબ વસ્તુ છે એના સ્થાને નવી વસ્તુ પણ માંગી શકે છે, આ પણ એને એક મળતી રાહત છે। ચોથું સામેના પક્ષની બેદરકારીના કારણે ગ્રાહકોને થયેલ નુકસાન કે ઈજા માટે વ્યાજબી વળતર પૂરું પાડવું। વેપારી પક્ષકાર છે એના દ્વારા કોઈ વસ્તુ દ્વારા ગ્રાહકોને શારીરિક રીતે નુકસાન પહોંચે અથવા તો ઈજા પહોંચે તો એની સામે જેટલું પણ વળતર છે એ ગ્રાહક મેળવી પણ શકે છે, આ પણ એને એક રાહત મળેલી છે કાયદા હેઠળ। છેવટે ગેરમાર્ગે દોરતી જાહેરાતોની અસર નાબૂદ કરવા માટે સુધારાત્મક જાહેરાતોની ફરજ પડાવી। ક્યારેક લલચામણીવાળી જાહેરાતો છે જેના દ્વારા વેપારીઓ ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરે છે। ઘણા બધા એવા ટીવીમાં જાહેરાતો આવતી હોય છે કે જેને જોઈને ગ્રાહક એના તરફ એકદમ આકર્ષાઈ જાય છે, એ પણ નથી વિચારતો કે શું આ સાચું હશે કે ખોટું હશે। તો મિત્રો આ જે જાહેરાતો છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અથવા તો જે તથ્ય પર આધારિત નથી હોતી એવી જાહેરાતોના સ્થાને સુધારાત્મક જાહેરાતો બનાવવાની પણ ફરજ પાડવામાં આવે છે। તો આ બધી ગ્રાહકોને મળતી રાહતો છે। તો મિત્રો આજે આપણે બે પ્રશ્નની વાત કરીએ। સૌથી પહેલાં ગ્રાહકની ફરિયાદોનો નિકાલ કરતી તકરાર નિવારણ સંસ્થાઓ જેમાં જિલ્લા કક્ષાનું, રાજ્ય કક્ષાનું અને રાષ્ટ્રીય કક્ષાના આયોગ વિશે વાત કરી, ત્યાર પછી ગ્રાહકોને કેવી કેવી રાહતો મળી શકે છે એના વિશે વાત કરી। ધન્યવાદ।